नमस्कार खेडूत मित्रों, हूँ डॉक्टर आर एस सेरसिया, खेती मारी खोट में यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करू छू। मित्रों, खेती ना पाकों वधु उत्पादन लेवा माटे आपणे जात जातना पाकों वावेतर करता होईए छे। आजे आपणे एक नवाज प्रकारना पाकनी वात करवा जई रह्या छे, ए पाकनु नाम छे मेंथा। मित्रों, आ पाकनी विगतथी वात करीए ए पहेला आपे जो आ चेनल ने सब्सक्राइब न करी होय तो चोक्कसथी सब्सक्राइब करशो अने आपना मित्रों ने पण शेर करशो। मित्रों, मेंथा जेने आपणे गुजराती नी अंदर फुदीनो कहीए छे अने एनु अंग्रेजी नाम मिंट छे। मेंथा एक प्रजातिनुं नाम छे अने एनी अलग अलग सात प्रकारनी स्पीसीस जोवा मळे छे। आनी अंदर आपणे मुख्यत्वे शाकभाजीनी अंदर अथवा तो चटणीनी अंदर जे एनो उपयोग करीए छीए ए मेंथा अलग प्रकारनी जात छे अने बीजा प्रकारनी एक जात जे छे एनी अंदरथी आपणे तेल जेने एसेन्शियल ओइल्स कहेवामां आवे छे अने एनी अंदर एक प्रकारनी एरोमा होय छे। एटले मेंथा जे छे ए एरोमेटिक प्लांट्स पण कहेवाय छे अने मेडिसिनल प्लांट पण कहेवामां आवे छे। मित्रों, आ एक खूब ज टूंका ગાળાનો પાક છે અને આપણા ગુજરાત માટે આ એક ખૂબ જ નવીન પ્રકારનો પાક છે। ઉત્તર પ્રદેશની અંદર બરેલીની આસપાસના વિસ્તારોની અંદર આનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। ભારત દેશ સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે અને મેંથાનું જે ઓઇલ છે એનો નિકાસ કરતો પણ ભારત સૌથી મહત્વનો દેશ છે। હવે આપણે મેંથા અથવા તો ફુદીના વિશે જાણીએ છીએ, એનું તેલ પણ કામમાં આવે છે, સાથે સાથે આપણે એની ચટણી બનાવવાની અંદર ઉપયોગ કરીએ છીએ અને હવે તમે જોશો તે સિંગ જે ખારી સિંગ આપણે બજારમાં મળે છે એની અંદર પણ મેંથાનો ટેસ્ટ આપણને જોવા મળે છે। ગાંઠિયા હોય, સેવ હોય, જુદા જુદા પ્રકારના ચવાણુંની અંદર પણ આનો ઉમેરો કરવામાં આવે છે। બીજું કે એની અંદર ફ્રેગ્રન્સ એટલે કે સુગંધ એવા પ્રકારની હોય છે જેથી કરીને ટૂથપેસ્ટની અંદર પણ આનો ઉપયોગ થાય છે। ખોરાકમાં પણ એનું સુગંધ વધારવા માટે થઈને આપણે ઉપયોગ કરીએ છીએ। અથાણા છે, મસાલા છે, પછી ચ્યુઈંગમમાં પણ આનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત સાબુની અંદર પણ સારી સુગંધ લાવવા માટે, સિગારેટની અંદર પણ આનો ઉપયોગ થાય છે। આમ મેંથાનો જે ઉપયોગ છે એ વિવિધ પ્રકારે થાય છે એટલે આનું મહત્વ ખૂબ જ વિશેષ છે। મેં આપણે વાત કરી એ પ્રમાણે મેંથાની જુદી જુદી સાત સ્પીસીસ એટલે કે એની જાતિઓ આવેલી છે અને આની જુદી જુદી જાતો છે જે આપણે ખાસ કરીને એનું ઉત્પાદન વધારે મળે છે એની વાત કરીએ તો એક જાતનું જે નામ છે MSS અથવા તો મેંથા સ્પાઇકાટા એને કહેવામાં આવે છે, જે લોકલ અથવા તો આપણી સ્થાનિક જાત છે। ત્યાર પછી જાપાનીઝ મેંથા પણ આપણે એની જાત આવે છે જે કોશીના નામે ઓળખાય છે। આ જાત જે છે એની ખાસિયત એ છે કે સમયસરની વાવણી માટે પણ ઉપયોગ થાય છે અને મોડી વાવણી કરવી હોય તો પણ એનો ઉપયોગ થાય છે। બીજી એક હિમાલયા ગોમતી નામની જાત જેને MAH 9 કહેવામાં આવે છે। આ ઉપરાંત કાલકા હાઇબ્રિડ 77 એ પણ એક જાત વિકસાવવામાં આવી છે। શિવાલિક EC 41,911 અને પંજાબ સ્પીયરમિન્ટ નંબર 1 એટલે આ જુદા જુદા પ્રકારની જાતો છે, આમાંથી કોઈ પણ એક જાત આપણે વાવેતર માટે પસંદ કરી શકીએ। અને મોટાભાગની જે જાતો છે એ લખનૌ ખાતે જે આપણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ નામનું સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાંથી વિકસાવવામાં આવી છે। મિત્રો, મેંથાનું વાવેતર કેવી રીતે કરવું? તો મેંથાની વાવણી સામાન્ય રીતે ડિસેમ્બરથી લઈ અને જાન્યુઆરી સુધી કરી શકાય છે અને ઉત્તર પ્રદેશની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ફેબ્રુઆરી સુધી પણ એનું વાવેતર કરવામાં આવે છે। વાવણી પદ્ધતિની વાત કરીએ તો મેંથાનું વાવેતર જે છે એનો મૂળના કટકાથી થાય છે। હવે શરૂઆતમાં આપણે એનું ધરુવાળિયું તૈયાર કરવામાં આવે છે અને ગાદી ક્યારાની અંદર એને વાવવામાં આવે છે। હવે મેંથાના જે કટકા હોય છે એ આપણે કાર્બેન્ડેજિમ નામની જે દવા છે એ 2 ગ્રામ દવા 1 લિટર પાણીમાં ઓગાળી અને એ કટકાને 5 મિનિટ સુધી એમાં બોળી રાખવામાં આવે છે અને પછી ગાદી ક્યારામાં એનું આપણે વાવેતર કરવામાં આવે છે। 30-40 દિવસે છોડ ફેર રોપણી માટે તૈયાર થઈ જાય છે એટલે આટલો
मोटो छोड़ थाय एटले एने खेतरनी अंदर 45 थी 60 सेंटीमीटर अंतरे अपने एनु वावेतर करवामां आवे छे अने बे छोड़ वच्चे 15 सेंटीमीटरनुं अंतर राखवामां आवे छे। अने खास मित्रों ध्यान ये राखवानुं होय छे કે એના મૂળ જે છે 15 સેન્ટીમીટરથી ઊંડા ન જાય અને એના જ્યારે આપણે વાવેતર કરીએ તે દબાઈ ના જાય હાથથી, જેથી કરીને એનું સ્ફુરણ થવામાં આપણને અનુકૂળતા રહે અને સારી રીતે એનું સ્ફુરણ થઈ શકે। એક એકરની આપણે વાત કરીએ તો લગભગ 100 કિલો કટકા આપણે આ જોઈએ અને અંદાજિત એના માટે થઈને 1400 થી 1500 રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને વાવણી કરી દીધા પછી એક હળવું પિયત આપણે આપવાનું હોય છે જેથી કરીને આપણે એ જે ફેર રોપણી કરી હોય એ કટકા સારી રીતે ચોંટી જાય। મિત્રો ખાતરની વાત કરીએ તો છાણિયું ખાતર આપણે 10 થી 15 ટન એકરે અથવા તો એમાં વધારે આપીએ તો પણ જેમ સેન્દ્રિય તત્વો વધારે હોય એટલે કે નિતારવાળી જમીન હોય તો એમાં આ મેન્થાનો પાક છે સારી રીતે થઈ શકે છે। અને રાસાયણિક ખાતરો જે છે ખાસ કરીને જમીનનું જે પૃથ્થકરણ કરાવ્યા પછી એ રીતે આપવા જોઈએ, પરંતુ સામાન્ય રીતે જે ભલામણ છે એ એક એકરની વાત કરીએ તો 50 કિલો નાઇટ્રોજન, 20 કિલો ફોસ્ફરસ અને 16 કિલો પોટાશની જરૂર પડતી હોય છે। હવે મેન્થાનો પાક જે છે એની અંદર તેલની ગુણવત્તા સુધરે એટલા માટે થઈને સલ્ફર આપવાની પણ ભલામણ છે, પરંતુ જો આપણે ડીએપીના બદલે ફોસ્ફરસ તત્વ ડીએપીના બદલે આપણે જો સિંગલ સુપર ફોસ્ફેટ આપીએ તો એમાંથી આપણને કેલ્શિયમ અને સલ્ફર બંને મળે છે, તો પછી ઉપરનું આપણે સલ્ફર આપવાની જરૂર રહેતી નથી। હવે બધો જ જે ખાતર જે છે નાઇટ્રોજનનો અડધો હિસ્સો અને બાકીનો બધો ફોસ્ફરસ અને પોટાશ વાવણી સમયે સાથે આપી દેવાનો હોય છે। બાકીનો જે 50% નાઇટ્રોજન રહ્યો એમાંથી 25% જે છે એ 45 દિવસે અને બાકીનો જે 25% નાઇટ્રોજન છે એ પેલું કટિંગ જ્યારે આપણે કરીએ એના પછીથી આપવાનું હોય છે। મિત્રો આના પાણીની વાત કરીએ, પિયત કેવી રીતે આપવું, તો ફેર રોપણી બાદ આપણે ગળવું પિયત તો આપેલું જ હોય છે અને ત્યારબાદ જમીનના પ્રત પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે 20 થી 25 દિવસના ગાળે આપણે આપીએ તો આની અંદર સારામાં સારું ઉત્પાદન મળી જાય છે। નિંદામણ જરૂર પૂરતું આપણે એની અંદર કરી લેવાનું હોય છે જેથી કરીને પાકનું ઉત્પાદન સારું મળે। આના કાપણીની વાત કરીએ મિત્રો, તો મેન્થાની કાપણી સામાન્ય રીતે 2 વાર અથવા તો કોઈ જગ્યાએ 3 વાર પણ કરવામાં આવે છે। પહેલી કાપણી જે છે એ ફૂલ આવવાની શરૂઆત થાય એટલે કે અંદાજે 100 થી 120 દિવસે આપણે જમીનથી 5 સેન્ટીમીટર રહેવા દઈએ અને એની કાપણી કરી લેવાના હોય છે અને બીજી જે કાપણી જે છે એના પછી પહેલી કાપણી પછી 70 થી 80 દિવસે આપણે કરવાની હોય છે। હવે આ કાપણી કર્યા પછી જે એના પાન છે 2 થી 3 કલાક આપણે સૂર્યના તડકાની અંદર સૂકવવાના હોય છે। આ સૂકવી લીધા પછી એના ડિસ્ટિલેશન પ્લાન્ટ હોય છે તો એ જેની સાથે આપણે કરાર કર્યો હોય તો એ લોકો પણ આ લઈ જતા હોય છે અથવા તો આપણે એને વેચી દેવાના હોય તો એ ડિસ્ટિલેશન પ્લાન્ટ જ્યાં હોય ત્યાં આપણે એને મોકલવા પડે અને એમાંથી પછી એ લોકો આનું ઓઇલ કાઢતા હોય છે। અને સામાન્ય રીતે આપણે વાત કરીએ તો એનું ઉત્પાદન જે છે એ 1 એકરમાં 100 થી 125 ક્વિન્ટલ જેટલા આ પાન આપણને મળતા હોય છે અને સામાન્ય રીતે એનું જે તેલ જે છે એમાંથી 70 થી 80 કિલો જેવું મળતું હોય છે। આપને મિત્રો ખ્યાલ હશે કે મેન્થાનું જે તેલ છે એ ખૂબ જ કિંમતી હોય છે અને 1000 થી 1200 રૂપિયા એની કિંમત હોય છે 1 કિલોની, એટલે આ રીતે આપણે ગણતરી કરીએ તો લગભગ 70 થી 80 હજાર રૂપિયા એકરે આપણને એની અંદરથી મળતા હોય છે। અને આમ પણ આપણે મેન્થા એટલે કે ફૂદીનો જે બજારમાં વેચીએ તો પણ 10 થી 20 રૂપિયા કિલો વેચાતો હોય છે, એટલે આ રીતે આપણને મેન્થાની ખેતીમાં ટૂંકા ગાળાની અંદર ખૂબ જ સારો નફો મળતો હોય છે। મિત્રો આના જે કટકા જે છે એ કદાચ આપણે લેવામાં મુશ્કેલી પડે તો આપણે કૃષિ યુનિવર્સિટીમાં અથવા તો લખનૌની અંદર જે મેં ઇન્સ્ટિટ્યૂટની વાત કરી લખનૌની આસપાસ અને બરેલીની આસપાસ ઘણા બધા ખેડૂત મિત્રો આની ખેતી કરે છે ત્યાંથી પણ આપણે આ કટકા મેળવી શકીએ। મિત્રો ફુદીનાની ખેતી કરવાથી આપણને ટૂંકા ગાળાની અંદર ખૂબ જ સારી આવક મળતી હોય છે। ઘઉં જેવા પાકો કે જેની અંદર આપણને પિયત અને ખાતરનો ખૂબ મોટો ખર્ચો કરવો પડતો હોય છે એની સામે આપણને આ ખૂબ કિફાયતી પાક છે અને એમાંથી સારી આવક મેળવી અને આપણે પૈસા કમાઈ શકીએ છીએ, તો ચોક્કસ એક નવા પાક તરીકે આપણે એનો અખતરો
करवो जोईए। मित्रों आशा छे कि आपने वीडियो पसंद पड़ो हे। मित्रों आपने आ वीडियो पसंद पड़ो हो तो अपना मित्रों ने शेर करजो, आ चेनल ने सब्सक्राइब करजो, बेलनू बटन दबावानू भूलशो नहीं कि जेथी करीने नवा वीडियोना नोटिफिकेशन आपने मळता रहे। आजे आटली ज वात, फरी कोई नवा विषय साथे मळीशुं, त्यां सुधी आवजो।